અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ રાશિઓની તુલનામાં આગળ અભ્યાસ કરીશું તો ચાલો વિડીયો શરૂ કરી આમ આયકા નહીં આઈકાયા નહીં જાય આઈકાયા હવે આપણે પ્રયત્ન નો દાખલા નંબર એક જોઈએ કઈ સંખ્યાના પચ્ચીસ ટકા એટલે નવ તો જોઈએ હવે અહીંયા આપણને કીધું છે કઈ સંખ્યાના પચીસ ટકા તો આપણે ધારી લઈએ ધારો કે તે સંખ્યા એક્સ છે હવે શું છે એક્સના પચીસ ટકા આપણે એમ લઈશું તો એક્સ ના ટકા તો એક્સ ના ટકા શું થશે એક્સ ગુણ્યા પચીસ છેદમાં સો હવે ના કેટલા છે નવ છે તો આપણે અહીં લખી દઈએ બરાબર નવ હવે આપણે એક્સને સૂત્ર કરતા બનાવીએ એટલે એક્સ લખી દઈએ બરાબર નવ હવે જુઓ અહીંયા સો છેદમાં છે તો પેલી બાજુ જશે તો અંશમાં જશે અને પચીસ અંશમાં હતા તો બરાબરની પેલી બાજુ છેદમાં જશે હવે આપણે છેદ ઉડાવી દઈએ પચીસના ઘડિયામાં સો એટલે પચીસ ચાર સો થશે શું રહ્યું આપણી પાસે નવ ગુણ્યા ચાર એટલે નવ ચાર છત્રીસ તો એક્સ બરાબર છત્રીસ તો એક્સ શું ધારેલું હતું આપણે કે તે સંખ્યા એક્સ છે તો કઈ સંખ્યાના પચીસ ટકા એટલે નવ તો છત્રીસના પચીસ ટકા એટલે નવ થાય તો લખી દઈએ આપણે છત્રીસના પચીસ ટકા એટલે નવ હવે આપણે રિપીટ કરી લઈએ કઈ સંખ્યાના પચીસ ટકા એટલે નવ તો કઈ સંખ્યા માટે આપણે ધારો કે તે સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ તો એક્સ ના 25 ટકા પચીસ ટકા એટલે પચીસ છેદમાં સો થશે હવે 25 ટકા કેટલા છે નવ છે તો એક્સ ગુણ્યા પચીસ છેદમાં સો બરાબર કહીશું તેને હવે આપણે એક્સને અહીંયા સૂત્ર કરતા બનાવવાનું છે સો છેદમાં છે પેલી બાજુ જશે તો નવ ની સાથે ગુણાકારમાં જશે પચીસ અંશમાં છે તો છેદમાં જશે હવે પચીસના ઘડિયામાં સો એટલે પચીસ ચાર સો થશે નવ ગુણ્યા ચાર એટલે નવ ચાર છત્રીસ તો છત્રીસના પચીસ ટકા એટલે નવ કહેવાય હવે આપણે દાખલા નંબર બે સમજીએ કઈ સંખ્યાના પંચોતેર ટકા એટલે પંદર તો આપણે દાખલા નંબર એકમાં કર્યું તે પ્રમાણે અહીંયા આપણે ગણતરી કરીશું અહીં પણ આપણે ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા એક્સ છે હવે શું કરીશું અહીંયા પંચોતેર ટકા આપેલા છે એટલે એક્સના પંચોતેર ટકા હવે પંચોતેર ટકા એટલે શું કહેવાય તો એક્સ ગુણ્યા પંચોતેર ટકા એટલે પંચોતેર છેદમાં સો લખીશું બરાબર હવે પંચોતેર ટકા કેટલા આપેલ છે આપણને પંદર એટલે બરાબર પંદર લખી દઈએ હવે આપણે અહીંયા એક્સને સૂત્ર કરતા બનાવી દઈશું બરાબર પંદર સો છેદમાં છે એટલે પંદરની સાથે ગુણાકારમાં એટલે કે અંશમાં જશે પંચોતેર અંશમાં છે એટલે કે છેદમાં જશે હવે આપણે હવે પાડી દઈએ પંદર ગુણ્યા સોના હવે પાડીશું આપણે પચીસ ગુણ્યા ચાર અને પંચોતેર એટલે પચીસ ગુણ્યા ત્રણ હવે અહીંયા આપણે પચીસ પચીસ છેદ ઉડાવી દઈશું ત્રણના ગળિયામાં પંદર એટલે કે ત્રણ પાંચ પંદર શું રહ્યું આપણી પાસે પાંચ ગુણ્યા ચાર એટલે કે પાંચ ચાર વીસ એટલે કે એક્સ બરાબર વીસ એનો મતલબ છે કે વીસના પંચોતેર ટકા એટલે પંદર ફરીથી રિપીટ કરી લઈએ કઈ સંખ્યાના પંચોતેર ટકા એટલે પંદર તો ધારો કે તે સંખ્યા આપણે એક્સ ધારી લીધી એક્સના પંચોતેર ટકા પંચોતેર ટકા એટલે પંચોતેર છેદમાં સો તો તે ધારેલ સંખ્યા એક્સના પંચોતેર ટકા એટલે પંચોતેર છેદમાં સો બરાબર કેટલા છે પંદર છે એટલે આપણે બરાબર પંદર લખી દીધા ત્યારબાદ આપણે એક્સને સૂત્ર કરતા બનાવીશું સો છેદમાં છે તો અંશમાં જશે પંચોતેર અંશમાં છે તો છેદમાં જશે ત્યારબાદ આપણે હવે પાડી દીધા પંદરના પંદર લખી દીધા સો એટલે પચીસ ચાર સો અને પંચોતેર એટલે છેદમાં પચીસ તરી પંચોતેર અહીં પચીસ પચીસ નીકળી જશે ત્રણના ઘડિયામાં પંદર એટલે ત્રણ પાંચ પંદર તો શું રહ્યું આપણી પાસે પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચાર વીસ તો વીસના પંચોતેર ટકા એટલે કે પંદર થાય તો આ રીતે આપણે ટકાવારીના દાખલા ગણી શકીએ છે અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો